સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ ખ્રિસ્તી વર્ષની વધામણીના નામે આવતીકાલ 31મી ડિસેમ્બરની રાત્રે દારૂ નેમ પાર્ટીઓ માણવા ઉત્સુક લોકોને દારૂબંધીનું ભાન કરાવવા પોલીસ તંત્ર એક્શનમાં. બનાસકાંઠાની બોર્ડર ઉપર સઘન વાહન ચકાસણી સાથે હોટલો અને ફાર્મ હાઉસોમાં પણ ઓચિંતી ચકાસણી કરવા પોલીસની ટીમો સક્રિય. ડીસા પંથકમાં પાક નિષ્ફળ સહાયના ફોર્મ ભરવાના નામે લાભાર્થીઓના ખિસ્સા ખંખેરતા તત્વો સામે તંત્રનું ઢીલું વલણ. એલઈડી બલ્બ ખરીદ્યા વગર પણ બાકી રકમ વસૂલવાના વીજ તંત્રના કારસાથી વીજ ગ્રાહકો લાલઘૂમ. દાંતા વિસ્તારમાંથી ડમ્પરની ચોરી કરી ભાગેલા શખ્સોને રાજસ્થાનના પિંડવાડા નજીકથી ઝડપી લેવાયા. એક જ ગુનામાં ડમ્પર ચોરો સામે દાંતા, અમીરગઢ અને પિંડવાડા પોલીસે ગુના દાખલ કરી હાથ ધરી કાર્યવાહી. લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષા 6 જાન્યુઆરીએ ફરી લેવાની રાજ્ય સરકારની જાહેરાત બાદ અરજદારો માટે બીજી મુશ્કેલી. એક જ દિવસે અને એક જ સમયે લોકરક્ષક દળ સાથે રેલવે પોલીસ ફોર્મ માટેની પરીક્ષા લેવાના અણધડ આયોજનથી અરજદારો મૂંઝવણમાં. હવે જોઈએ સમાચારો વિગતવાર. આવતીકાલે 31મી ડિસેમ્બરની ઉજવણીના નામે દારૂની પાર્ટીઓ માણવા ઉત્સુક લોકોના રંગમાં ભંગ પાડવા સજ્જ થઈ ગયેલી બનાસકાંઠા પોલીસે બોર્ડર વિસ્તાર તેમજ ફાર્મ હાઉસ અને હોટેલો પર સઘન ચેક હાથ ધરતા ઉપરાંત બોર્ડર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ સઘન વાહન ચકાસણી ઝુંબેશ પણ શરૂ કરી દીધી છે. રાજસ્થાનથી બનાસકાંઠા જિલ્લામાં પ્રતિદિન મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઘૂસાડવામાં આવતો હોય 31 ડિસેમ્બર પૂર્વે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. અમીરગઢ પોલીસે પણ બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોની સઘન ચકાસણી હાથ ધરી દારૂનું સેવન કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાનથી આવતા લોકોએ નશો કરેલ છે કે કેમ તેની મશીન દ્વારા ચકાસણી કરાઈ રહી છે. આગામી 2 દિવસ દરમિયાન તમામ વાહનો અને ફાર્મ હાઉસો પણ ચેકિંગ હાથ ધરવા પોલીસ તંત્ર સક્રિય બનતા 31ની પાર્ટીઓ માણવા થનગનતા લોકો તેમજ બુટલેગરોની ઊંઘ હરામ થઈ ગઈ છે. આગામી તારીખ 31 ડિસેમ્બર અનુસંધાને અમીરગઢ પોલીસ સ્ટેશનની હદમાં એક અમીરગઢ ચેકપોસ્ટ અને બીજી ખપાસિયા ચેકપોસ્ટ છે. બંને ચેકપોસ્ટો આંતરરાજ્ય ચેકપોસ્ટો છે. રાજસ્થાન હરિયાણા તરફથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ગુજરાતમાં કોઈ ઘૂસાડી ન દે તે સારું, તેમજ 31 ડિસેમ્બર અનુસંધાને કોઈ વાહન ચાલકો દારૂ પી અને ગુજરાતમાં પ્રવેશ ન કરે તે સારું. અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર તેમજ કપાસા ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. બંને જગ્યાએ વાહન ચેકિંગ દરમિયાન હમણાં તાજેતરમાં અમીરગઢ ચેકપોસ્ટ ઉપર 2 ઇંગ્લિશ દારૂ ભરી હરિયાણા તરફથી આવતી 2 ગાડીઓ પકડી પાડવામાં આવી છે, જેમાં 4 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કુલ 12 લાખ નો કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે. 31 ડિસેમ્બરની ઉજવણી પૂર્વે થરાદ પોલીસે પણ સઘન ચેકિંગ શરૂ કરી દીધું છે. થરાદ પોલીસે 31ની પાર્ટીઓને નિષ્ફળ બનાવવા એક્શનમાં આવી ગઈ છે. બનાસકાંઠાના પોલીસ વડાની સૂચનાથી થરાદ પોલીસે 31ની ઉજવણીના સંદર્ભે સરહદી વિસ્તારમાં વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરતા વાહનોમાં દારૂ સહિતના માદક દ્રવ્યોની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા આ સરહદી વિસ્તારના માર્ગે રાજસ્થાનમાંથી મોટા પાયે દારૂ તેમજ નશીલા પદાર્થો ગુજરાતમાં ઘૂસાડતા હોય ખ્રિસ્તી 31ની પાર્ટીઓ મનાવવા માટે દારૂ સહિતના નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે થરાદ પોલીસે પણ થરાદના ખારાખોડા નજીક આવેલ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ હાથ ધરી સિંગલ રસ્તાઓ પર આવ જાવ કરતા વાહનોની ચકાસણી હાથ ધરી છે. થરાદના નાયબ પોલીસ અધિક્ષક અજીત રાણજિયા તથા PI JB આચાર્યની સૂચના મુજબ પોલીસ ટીમે ખોડા નજીક આવેલ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ હાથ ધરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. થરાદ પોલીસે કાર્યવાહી દરમિયાન 1 અઠવાડિયામાં 7થી વધુ કેસો કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હોવાનું થરાદના PI JB આચાર્યએ જણાવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પ્રદીપ સેજુર સાહેબ નાઓ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અજીત રાજ્યાન સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અને સૂચના મુજબ
થરાદ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ પ્રોહિબિશનની રેડિંગ ટીમો કાર્યરત છે, જેમાં રાજસ્થાનની બિલકુલ જે બોર્ડર કહેવાય ઘોડા ચેકપોસ્ટ ખાતે, ત્યાં આગળ અમારી વ્યવસ્થિત ગાર્ડ ગોઠવી વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવે છે. અને છેલ્લા આ ઝુંબેશના અનુસંધાને અમે છેલ્લા એક જ અઠવાડિયામાં ઘણા પાત્ર કેસોની જે સંખ્યા કહેવાય એવા 7 કરતાં પણ વધુ કેસો અમે શોધી કાઢ્યા છે. અને ખૂબ જ કડક હાથે આ પ્રોહિબિશનની પ્રવૃત્તિ આ સમયગાળામાં વધુમાં વધુ કેસો કરી અને અમે સફળ રહીએ અને ખૂબ જ સારી રીતે આ 31st જે તહેવાર છે, જે એમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે બાબતે અમે થરાદ પોલીસ ખૂબ જ કટિબદ્ધ રીતે કાર્ય કરી રહી છે. ગુજરાત સહિત દેશના તમામ વિસ્તારોમાં આવતીકાલ 31 ડિસેમ્બરની રાત્રે ખ્રિસ્તી નવા વર્ષને આવકારવાના નામે પાર્ટીઓ મનાવવાના આયોજનો ગોઠવાઈ રહ્યા છે, ત્યારે બનાસકાંઠા પોલીસ પણ આવી પાર્ટીઓમાં રંગમાં ભંગ પાડવા સજ્જ બની ગઈ છે. જિલ્લાના સરહદી વિસ્તારો તેમજ ફાર્મ હાઉસ અને હોટેલો પર સઘન ચેકિંગ હાથ ધરી દેવાયું છે. બનાસકાંઠાની બોર્ડર ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાજસ્થાનમાંથી બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડતો હોય 31 ડિસેમ્બરે દારૂની પાર્ટીઓને નિષ્ફળ બનાવવા પોલીસ તંત્ર જિલ્લાની તમામ બોર્ડરો પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે. બનાસકાંઠાની અમીરગઢ, પાંથાવાડા અને થરાદ બોર્ડર ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું છે. પોલીસ તંત્ર દારૂની હેરાફેરી કરતા વાહનો ઉપરાંત દારૂનું સેવન કરનારાઓ સામે પણ કડક હાથે કામ લઈ રહ્યું છે. રાજસ્થાનથી આવતા વાહનોમાં બેઠેલા લોકોએ નશો કર્યો છે કે કેમ તેની બ્રેથ એનાલાઇઝર મશીન વડે ચકાસણી હાથ ધરાઈ છે. આ કાર્યવાહીની વિગતો આપતા જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે 31st આગલા દિવસે આજે પણ કેટલાક વાહનો અને ફાર્મ હાઉસમાં ઓચિંતી ચકાસણી હાથ ધરાઈ હતી. અત્યારે જે 31st પ્રસંગ છે એને ધ્યાને રાખીને બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ સ્ટ્રેટેજીસ ઘડવામાં આવ્યું છે. એમાંથી સૌથી પહેલી જે સ્ટ્રેટેજી છે એ અમારે બોર્ડરને સીલ કરવાની છે. અત્યારે આપની જે 7 પરમનન્ટ ચેકપોસ્ટ ચાલે છે એના એડિશનમાં આપણે નવી 4 ચેકપોસ્ટ પણ અહીંયા ઊભી કરી છે અને જે અત્યારની એક્ઝિસ્ટિંગ ચેકપોસ્ટ છે એને વધારે સ્ટ્રેન્થન કરી દેવામાં આવેલું છે, જેથી સ્ટેટમાં અને જિલ્લામાં કોઈ પણ પ્રકારની ઇલિગલ કોન્ટ્રાબેન્ડ વસ્તુ એન્ટર થતાં અટકાવવી આ અમારી પહેલી પ્રાયોરિટી રહેશે. એ બાબતે ડીજીપી ઓફિસ અને અમને ડીજીપી ઓફિસ તરફથી અને અમારા સિનિયર્સ તરફથી બહુ ક્લિયર સૂચનાઓ છે કે કોઈ પણ જાતની લેક્સિટી આ વિષયમાં ચલાવી લેવામાં આવશે નહીં. બીજું જે સ્ટ્રેટેજી છે અમારી એ છે કે પ્રાઇવેટ પાર્ટી પ્લોટ્સ છે, પ્રાઇવેટ પાર્ટી કરનાર લોકો છે અને પ્રાઇવેટ પાર્ટી ઓર્ગેનાઇઝ કરનાર લોકો છે એમના ઉપર અમારી ટેકનોલોજીકલી અને આમ પણ બહુ સ્ટ્રિક્ટ વોચ છે. અને વી આર ગોઈંગ ટુ ટાર્ગેટ પ્રાઇવેટ પાર્ટી પ્લોટ્સ જે અગર કોઈ ઇલિગલ પ્રવૃત્તિ કરતા હોય, ઇલિગલ પ્રકારની કોઈ પણ એક્ટિવિટી કરવાનો, કારણ આપણે બોર્ડરના જિલ્લામાં છીએ અને બોર્ડર પરથી કોન્ટ્રાબેન્ડ વસ્તુને લઈ આવી અને પ્રાઇવેટ પાર્ટી કરવું એ એક સહેલું થઈ શકે એવું છે, એટલે એને પણ અમે ટાર્ગેટ કરવાના છે. ત્રીજી જે અમારી પ્રાયોરિટી છે એ છે કે જે લોકો શાંતિપૂર્ણા અને ઉત્સાહભેર નવા વર્ષની ઉજવણી કરતા હોય એમની સુરક્ષા માટેની, તો આમાં તો સ્પેશિયલ મહિલાઓની ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. અલગ અલગ સ્પેશિયલ ટીમ 31st સવારથી જ અને 31st નાઇટમાં પણ ઉજવણી ન થાય ત્યાં સુધી 3 શિફ્ટમાં તમામે તમામ ટીમ અમારી રોડ ઉપર રહેશે અને જે લોકો શાંતિપૂર્ણ ઉજવણી કરે છે એમની સુરક્ષાની જે છે એ ચિંતા કરશે. પાલનપુર સેનાગુરુ નાનક ચોક વિસ્તારમાં શનિવારે સાંજે જાહેર માર્ગ પર સીએનજી કાર અચાનક આગમાં લપેટાતા અફડાતફડી મચી ગઈ હતી. શનિવારે સાંજે પાલનપુર શહેરના ગુરુ નાનક ચોકમાંથી પસાર થઈ રહેલી કારમાં અચાનક આગ લાગી હતી. ગેસ કીટ ધરાવતી આ કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ કાર અચાનક આગમાં લપેટાયા બાદ કાર ચાલક સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો. જોકે ભર બજારમાં સળગતી આગ કારને જોવા માટે લોકોના ટોળા વળ્યા હતા. કારમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોડા ઉડતા આસપાસમાં પણ દહેશતનો માહોલ સર્જાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પાલિકાના ફાયર ફાઈટરે તુરંત ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ ઉપર કંકુશ મેળવ્યો હતો. શનિવારે પાલનપુર ખાતે આગની વધુ એક ઘટના પણ બની હતી. શનિવારે સાંજે અમદાવાદ હાઈવે પર ઓવરબ્રિજ ઉપર ક્રેનમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. જોકે ફાયર ફાઈટરની મદદથી તુરંત આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. એ જ દિવસે પાલનપુરમાં આગ લાગવાની 2 ઘટનાઓ બનતા બંને સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
પાલનપુર તાલુકાના ગઢ નજીક આવેલા મડાણા ગામના ગ્રામજનોએ ગઢ પોલીસ મથકે ધસી જઈ ગામમાં વારંવાર થતી ચોરીઓના મુદ્દે પીએસઆઈ સમક્ષ રજૂઆત કરી ગામના રસ્તા ઉપર સીસીટીવી કેમેરા ગોઠવવા તેમજ ઘોડેસવાર પોલીસ જવાનોને પેટ્રોલિંગમાં મૂકવા જિલ્લા પોલીસ વડા પાસે માંગણી કરતા લેખિત રજૂઆત કરી હતી. સમગ્ર રાજ્યમાં હાલ કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ રહી હોય તસ્કર ટોકરી સક્રિય બની ગઈ છે. પાલનપુર તાલુકાના મડાણા ગામમાં પણ છેલ્લા ઘણા સમયથી તસ્કરો આતંક મચાવી રહ્યા છે. મડાણા ગામના ખેડૂતોના બોરનો કેબલ, ભેંસ, ટ્રેક્ટર તેમજ બાઇકોની ચોરી વધતી જતી હોય ઘટનાઓને પોલીસના નાકે પણ દમ લાવી દીધો છે. અગાઉ થયેલ કેબલ, ટ્રેક્ટર તેમજ બે બાઇકની ચોરીનો ભેદ ઉકેલાય તે પૂર્વે જ વધુ એક ખેડૂતના ટ્રેક્ટરની ચોરી થઈ જતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ત્યારે આજે રવિવારે સવારે મડાણાના ગ્રામજનોએ સામૂહિક રીતે ગઢ પોલીસ મથકે ધસી જઈ ગઢના પીએસઆઈ વીઆર પટેલ સમક્ષ ચોરી અટકાવવા બાબતે ઉગ્ર રજૂઆત કરી ચોરને પકડી પાડવા અરજ કરી હતી. જો કે મામલે યોગ્ય તપાસ ના થાય તો જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવાની પણ ગ્રામજનોએ ચીમકી આપી હતી. વારંવાર મડાણા ગામની અંદર શિયાળામાં કઈ વખતે કઈ સાલે લગભગ 42 કેસ ગઢ પોલીસ સ્ટેશનની અંદર કરેલા હતા કેસ કેબલ ચોરી બાબતે. આ વખતે બે બાઇક, બે ટ્રેક્ટર ચોરી થઈ ગયા છે. ગુજરાત સરકાર દાઉદ ઇબ્રાહીમને પકડવા માંગી રહી છે પણ આ ચોરને એક નથી પકડી શકતી. આજે શું રજૂઆત કરી સાહેબ? આજે રજૂઆત સાહેબને કરી છે કે ટૂંક સમયમાં અમને ચોર પકડીને આપો, નહીં તો 3-4 દિવસ એવો સમયગાળો આપો જેથી અમે આગળ તપાસ કરાવી શકીએ. ઓકે ઓકે. મડાણા ગામના ચોરીઓની વધતી જતી ઘટનાઓ સંદર્ભે ગ્રામજનોની ઉગ્ર રજૂઆતના પગલે ગઢના પીએસઆઈ વીઆર પટેલે સત્વરે તપાસ કરી આરોપીને ઝડપી પાડવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા પંથકમાં પાક નિષ્ફળ સહાયના ફોર્મ ભરવાના નામે લાભાર્થીઓના કિસ્સા ખંખેરતા તત્વો સામે તંત્રનું ઢીલું વલણ. એલઈડી બલ્બ ખરીદ્યા વગર પણ બાકી રકમ વસૂલવાના વીજ તંત્રના કારસાથી વીજ ગ્રાહકો લાલઘૂમ. દાંતા વિસ્તારમાંથી ડમ્પરની ચોરી કરી ભાગેલા શખ્સોને રાજસ્થાનના પિંડવાડા નજીકથી ઝડપી લેવાયા. એક જ ગુનામાં ડમ્પર ચોરો સામે દાંતા, અમીરગઢ અને પિંડવાડા પોલીસે ગુના દાખલ કરી હાથ ધરી કાર્યવાહી. લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષા 6 જાન્યુઆરીએ ફરી લેવાની રાજ્ય સરકારની જાહેરાત બાદ અરજદારો માટે બીજી મુશ્કેલી. એક જ દિવસે અને એક જ સમયે લોકરક્ષક દળ સાથે રેલવે પોલીસ ફોર્મ માટેની પરીક્ષા લેવાના અણધડ આયોજનથી અરજદારો મૂંઝવણમાં. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. दोड़ो, दोड़ो। खेतर में रोज ने टोड़ो आयो दोड़ो ला रोज ने भून पाक ने खेदान मैदान करी नाख छे हवे मुंजाशो नहीं छे ने कांटाली तार नी वाड़
ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા સૌ પ્રથમવાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીનથી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટના થાંભલા ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતામુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ગુજરાત સરકાર રાજ્યમાં પારદર્શી વહીવટની વાતો કરી વચેટિયા પ્રથા નાબૂદ કરવાના દાવા કરી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં મહેસૂલ વિભાગમાં વચેટિયાઓ દ્વારા વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે અને મસ્ત મોટું કૌભાંડ બહાર આવી રહ્યું છે, જેમાં સરકારી કર્મચારીઓ પણ સામેલ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. બનાસકાંઠાના વડાવાડ ગ્રામ પંચાયતમાં અછતથી પીડિત ખેડૂતોની ઉઘાડી લૂંટ થઈ રહી છે અને આ ઉઘાડી લૂંટમાં ખુદ ગ્રામ પંચાયતના સરપંચ પતિની ભૂમિકા હોવાના આક્ષેપો થયા છે. જોકે અહીં પીડા સમયે સરકારી મદદ મેળવવા આવતા ખેડૂતોને સરકારી બાબુઓ અને કોમ્પ્યુટર ઓપરેટર લૂંટી રહ્યા છે. અહીં ખેડૂતો પાસેથી અસરગ્રસ્ત સહાયના ફોર્મ ઓનલાઈન કરાવવાના છે, સરકારમાં પૈસા આપવા પડશે તેવું કહીને સરકારી બાબુઓ અને કોમ્પ્યુટર ઓપરેટરો એક ફોર્મ સ્વીકારવાના 50 રૂપિયા ખેડૂતો પાસેથી ખુલ્લે આમ વસૂલી રહ્યા છે. આ અંગે જાગૃત નાગરિકે ડીસાના તાલુકા વિકાસ અધિકારીને પણ ફોન કરીને આ સમગ્ર કાંડથી પરિચિત કર્યા હતા અને ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ ફોન પર શું કાર્યવાહી કરી તે સાંભળો. હેલો. હેલો. હા નમસ્કાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી ડીસા. હા બોલો. હા સર, હવે વડાવર ગ્રામ પંચાયતમાં જે આપેલા અસરગ્રસ્તના ફોર્મ લેવા છે ને, એમાં પૈસા વસૂલવામાં આવે છે 50,000 રૂપિયા. કોણ લે છે? કોમ્પ્યુટર ઓપરેટર અને સરપંચ ની હાજરીમાં, સરપંચ નહીં, સરપંચ ના મહિલા નો પતિ છે. બરોબર, ત્યાં આવીને ખુટી ખુલ્લી છૂટ આપી દીધી છે કે ભાઈ અમે તો બે ફોર્મ લેવાના જ છે આ રીતના. વડાવળ એટલે આપડા ભીલડી છોડાવી હોય ને? હા, એટલે હા એટલે એમ નહીં, એવું કરતો હોય તો એને ફોન કરાવો મને સરપંચ નો સીધો. હા ચાલુ રાખો, ચાલુ રાખો. હા ભાઈ વાત કરો. હા જી સાહેબ. કોમ્પ્યુટર ડીસાના તાલુકા વિકાસ અધિકારી પંકજ મહિડાને ટેલિફોનિક રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે સાહેબ, વડાવળ ગ્રામ પંચાયતમાં સરપંચ પતિની હાજરી અને તલાટી મનોજ દરજીની હાજરીમાં ખેડૂતો પાસેથી અછત સહાય ફોર્મના અનઅધિકૃત રીતે ફોર્મ દીઠ 50 રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે.
સરપંચ પતિ, તલાટી અને કોમ્પ્યુટર ઓપરેટરો આ ઉઘરાણો કરે છે. ત્યારે ટેલિફોન પર બહુ ગાજતા તાલુકા વિકાસ અધિકારી પણ આ ગુનાખોરી સામે પગલાં લેવાની જગ્યાએ જાણે બચાવ કરતા હોય તેવી સ્થિતિમાં વાત કરે છે અને શાબ્દિક ઠપકો આપી આખી વાત પર પડદો પાડી દે છે. આ ઓડિયો તેનો પુરાવો છે. ત્યારે સવાલ એ થાય છે કે આ ખાયકી બાબતે ખેડૂતો ન્યાય માટે રજૂઆત કોને કરશે? જો આ બાબતે વહીવટીતંત્ર વડાવાળના ખેડૂતનો અભિપ્રાય લઈ ઘટતું કરે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી ખેડૂતોની માંગ છે. તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહેસૂલ વિભાગમાં આચરણમાં આવતા ભ્રષ્ટાચારને લઈ કરવામાં આવેલા નિવેદનને બાદ મામલો વધુ તંગ બનતો જઈ રહ્યો છે. તો બીજી તરફ હકીકત પણ એવી જ જોવા મળી રહી છે. અત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર ખેડૂતોના સહાય માટે જે સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે તે યોજનામાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના સ્ટિંગ ઓપરેશન બહાર પડ્યા છે. ખેડૂતો પાસેથી વધારાની રકમ વસૂલવામાં આવતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ બાબતે જ્યારે સ્થાનિક ખેડૂતોએ ડીસાના તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે પણ આ બાબતે માત્ર વાતો કરી હતી, મોટી મોટી વાતો કરી અને આ વાતને રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ખરેખર શું રાજ્ય સરકાર પારદર્શી વહીવટની વાતો કરી અને વચેટિયા પ્રથા દૂર કરવાની વાતો કરી રહી છે તે કેટલી સત્ય પુરવાર થાય છે તે આ ઘટના પરથી જોઈ શકાય છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે, પરંતુ લોકોના કલ્યાણ માટે ઉપલબ્ધ બનાવવામાં આવેલી આ યોજનાઓ અત્યારે લોકોનું કલ્યાણ કરવાના બદલે લોકોને પરેશાનીમાં મૂકી રહી છે. આવી જ એક ઉજ્જવલા યોજનાને લઈ પણ બનાસકાંઠા જિલ્લાના લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. દેશના લોકો ઉર્જાનું મહત્વ સમજતા થાય અને ઉર્જાની વધુને વધુ બચત થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત દેશવાસીઓને રાહત દરે એલઈડી બલ્બનું વિતરણ કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં એલઈડીના વિતરણનો આ સૌથી મોટો કાર્યક્રમ છે. સરકાર દ્વારા લોકોના કલ્યાણ માટે શરૂ કરવામાં આવેલી આ સ્કીમ અત્યારે સૌથી વધુ લોકોને પરેશાન કરી રહી છે. સરકાર દ્વારા એલઈડી બલ્બ લોકોને રાહત દરે મળી રહે તે માટે વીજ કંપનીઓ સાથે જોડાણ કરવામાં આવ્યું હતું અને ગ્રાહકોને રાહત દરે વીજ કંપનીની કચેરી પરથી જ આ એલઈડી બલ્બ ઉપલબ્ધ કરાવવામાં આવતા હતા. ગ્રાહકોને આ એલઈડી બલ્બની કિંમત તેમના વીજ બિલમાં ઉમેરવામાં આવતી હતી, પરંતુ હવે ડીસા સહિત આસપાસના વિસ્તારોમાં એક એવી મુશ્કેલી સર્જાઈ છે કે જે લોકોએ એલઈડી બલ્બ નથી ખરીદ્યા તેમના વીજ બિલમાં પણ એલઈડી બલ્બ ખરીદેલા દર્શાવીને વીજ બિલમાં વધારાની રકમ જોડવામાં આવી રહી છે, જેનાથી વીજ ગ્રાહકો પરેશાન થઈ ઉઠ્યા છે. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ઉજાલા યોજના અંતર્ગત એલઈડી બલ્બનું રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આ સમગ્ર છબરડો થવા પાછળ પણ ગ્રાહકો ઉત્તર ગુજરાત વીજ કંપનીને જવાબદાર માની રહ્યા છે. ગ્રાહકોના ખાતામાં વગર એલઈડી બલ્બ ખરીદીએ વીજ બિલમાં તેની રકમ જોડાઈ જતા ગ્રાહકો પરેશાન થઈ ઉઠ્યા છે. આજથી બે વર્ષ પહેલાં ખાલી 10 ગોળા જ લીધા હતા જી બોર્ડના જે ઉજાલા યોજના અંતર્ગત, તો અત્યારે એ બે વર્ષ પછી હવે ગોળાના પૈસા બી કપોણા હે અને અત્યારે પંખાના બી પૈસા અંદર પંખા મેં લીધા નહીં, ટ્યુબલાઇટ લીધી નહીં, તો બી એના પૈસા અંદર જો ઉમેરીને આવ્યા હે 650 રૂપિયા મહિનાના એક બિલના અંદર. તો હવે ના જી બોર્ડ જવાબ આલે તો અમારે કોના પાસેથી પૈસાનો હિસાબ લેવાનો કે અમારે જે પૈસા જોડવાના એને જવાબદાર કોણ? કાંઈ શું કોન્ટ્રાક્ટર ડાયરેક્ટ અમારા ડોક્યુમેન્ટ્સ ઉપર ઉપાડી ગયો હોય આ પંખા, કે પછી અમે જી બોર્ડનો કોઈ કર્મચારી છે? એટલે અમારે જવાબ કોણ પાસેથી લેવાનો? હા, UGVCL ડીસા દ્વારા અમારા લાઇટ બિલના અંદર એલઈડી બલ્બના અગાઉ પણ પૈસા કપાઈ ગયેલા છે, છતાં પણ ફરી વાર આ વખતે પણ 700 રૂપિયા જેવું તરખમ કપાત કરેલ છે અને બિલની અમે એક લોકો કહે છે એક મહિને બિલ આપે તો સારું, પણ છતાં બી બબે મહિને બિલ આપે છે અને આમાં યુનિટ વધી જવાથી અમને યુનિટના પૈસા વધારે લગાવે છે. એટલે જો એક મહિનાનું બિલ આપે અને આવું એલઈડીનું બે વર્ષ પહેલાં લીધેલા હતા, છતાં પણ બલ્બના ને એલઈડી ટ્યુબલાઇટના અને પંખાના પણ પૈસા કાપે છે, તો એના માટે યોગ્ય કાર્યવાહી થાય એવું અમે જનતા ઈચ્છીએ છીએ અને સરકારને આવી અમારી રજૂઆત પહોંચાડે એ જ અમને. અમે ગુજરાત વિદ્યુત બોર્ડ તરફથી ચાલતી જે ઉજાલા બલ્બ વિતરણ યોજના હેઠળ કોઈ પણ પ્રકારના બલ્બનું વિતરણ ખરીદેલ ન બાકી કે રોકડ રકમથી ન ખરીદેલ હોવા છતાં અમારા બિલોની અંદર તે બિલો બલ્બના પૈસા કપાય છે, વારંવાર હપ્તા કપાય છે, ઓફિસની અંદર વારંવાર રજૂઆત કરવા છતાં
અને અરજીઓ આપવા છતાં અમારા પૈસા કપાય છે, જે બિલોની અંદર અને છેલ્લા બિલોની અંદર પણ અમને 675 રૂપિયાનો હપ્તો આપવામાં આવ્યો છે અને આ ગ્રાહકોને એક રીતે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે. અહીંની તમામ પબ્લિકને આ જ પ્રશ્ન નડી રહ્યો છે કે અમારા બિલની અંદર આ સાના પૈસા આવે છે, આ સાના બિલો વધી વધીને આવે છે છેલ્લા ઘણા સમયથી. તો અમે ઘરે અમને તો આ મધ્યમ વર્ગની પ્રજાને તો આ તકલીફ થાય છે જ, પણ ગરીબ વર્ગની પ્રજાને પણ આ રીતના પ્રશ્નો નડી રહ્યા છે. તો આ અંગેનું કાયમી નિરાકરણ જીબી તરફથી લાવવામાં આવે તે માટે ખૂબ જ વિનંતી છે. જીબીના આગળના સાહેબોને ખૂબ જ નમ્ર વિનંતી છે. આ સમગ્ર છબરડા અંગે જ્યારે અમારા સંવાદદાતાએ ડીસાની ઉત્તર ગુજરાત વીજ કંપનીનો સંપર્ક કરતા ઉત્તર ગુજરાત વીજ કંપનીના જવાબદાર અધિકારીઓએ આ અંગે પોતાની જવાબદારી ન હોવાનો રાગ આલાપ્યો હતો અને બંધ કેમેરા આગળ તેમને કબૂલ્યું પણ હતું કે આ કોન્ટ્રાક્ટ જે કંપનીને આપવામાં આવે છે તેના દ્વારા જ આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. સરકાર દ્વારા ઉર્જાની બચત માટે તૈયાર કરવામાં આવેલી ઉજાલા યોજના અત્યારે તો લોકોના ખિસ્સા ખંખેરી રહી છે અને આ બાબતે જવાબદાર અધિકારીઓ પણ કંઈક કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. ત્યારે આ સત્ય શું છે તે તપાસનો વિષય છે. શું આ કોઈ છબરડો છે કે સમજી વિચારીને કરવામાં આવતો મોટો ભ્રષ્ટાચાર તે ચર્ચાનો મુદ્દો બની ગયો છે. સામાન્ય રીતે ગ્રાહક એ જ વસ્તુના પૈસા ચૂકવતો હોય છે કે જેની તેને ખરીદી કરી હોય, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપનીના વીજ ગ્રાહકો પરેશાન થઈ ઉઠ્યા છે કારણ કે તેમણે જે વસ્તુની ખરીદી નથી કરી તે જ વસ્તુના ભાવ તેમના વીજ બિલમાં એડ થઈ રહ્યા છે. વાત છે ડીસા તાલુકાની, તો ડીસા તાલુકાના ઝેરડા ભીલડી બાદ હવે ડીસા શહેરમાં પણ એવા બનાવો સામે આવ્યા છે કે જેમણે ઉજાલા યોજના અંતર્ગત કોઈ બલ્બ ખરીદ્યા નથી તેમ છતાં તેમના વીજ બિલમાં આ બલ્બની રકમ ઉધારવામાં આવી છે. ત્યારે આ અંગે જ્યારે અમે ઉત્તર ગુજરાત વીજ કંપનીના અધિકારીઓનો સંપર્ક કર્યો ત્યારે તેમણે આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને તે પોતાની જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો હતો. તેમનું કહેવાનું થાય છે કે આ અંગેની સંપૂર્ણ જવાબદારી જે તે એજન્સીની છે અને તેમને કોઈ લાગતું વળગતું નથી. આ ગમે જે વસ્તુ હોય ઉત્તર ગુજરાત વીજ કંપની ગમે રીતે છટકવાનો પ્રયાસ કરતી હોય, પરંતુ અત્યારે ગ્રાહકોને માથે વધારાનો બોજ પડી ગયો છે. ત્યારે શું આ કોઈ બેદરકારી છે કે કોઈ મસ્ત મોટું કૌભાંડ તે તપાસનો વિષય છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. ડીસા શહેરમાં વસતા ધાનધાર પંચાલ સમાજ દ્વારા દર વર્ષે સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે. સમાજના બાળકો શિક્ષણના મહત્વને સમજે અને સમાજમાં જાગૃતિ આવે તે આશયથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા માટે 8મા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ ભીખાભાઈ પંચાલ, મંત્રી રમેશભાઈ પંચાલ, ઉપપ્રમુખ સતીશભાઈ પંચાલ, રમણભાઈ પંચાલ, સમાજના વડીલ કસ્તુરભાઈ પંચાલ તથા કારોબારી સભ્યો તેમજ સમાજના ભાઈઓ તથા બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ગતરોજ રોહિત સમાજનો 13મો શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે રોહિત સમાજના વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તેમજ સમાજના બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પોતાની છુપી શક્તિઓને બહાર લાવી ઈચ્છિત પરિણામ મેળવી શકે એ બાબતે તજજ્ઞો દ્વારા ઉપયોગી માર્ગદર્શન આપવા સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના રસ્તે ચાલી પ્રગતિના પંથે આગળ વધવા બાળકોને ઊંડી સમજ અપાઈ હતી. રોહિત સમાજ દ્વારા છેલ્લા 13 વર્ષથી એક જ સ્થળે ડીસા ખાતેની આદર્શ હાઈસ્કૂલમાં આવો સેમિનાર યોજી રોહિત સમાજના તેજસ્વી તાલલા ઉપરાંત નિવૃત્ત વડીલોનું પણ સન્માન કરાય છે. આ પ્રસંગે રોહિત સમાજના પટેલ બાબાભાઈ પુનડિયા, એનડી પરમાર, અરુણભાઈ આચાર્ય, અજયભાઈ જોશી તેમજ પુનડિયા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહી બાળકોને ઉપયોગી માર્ગદર્શન સાથે ઉજ્જવળ ભાવિની શુભકામનાઓ પણ પાઠવી હતી. બનાસકાંઠામાં વાહન ચોરીની વધતી જતી ઘટનાઓ વચ્ચે આજે દાંતા તાલુકામાંથી 2 ડમ્પરની ચોરી કરી ભાગી રહેલા શખ્સોને રાજસ્થાનના પિંડવાડા નજીકથી ઝડપી લેવાયા છે. પ્રાપ્ત માહિતી મુજબ અજાણ્યા શખ્સો દાંતા વિસ્તારમાંથી ડમ્પરની ચોરી કરી ભાગી જતા આ મામલે દાંતા પોલીસે તુરંત ડમ્પર ચોરનો પીછો કર્યો હતો. આ શખ્સો રાજસ્થાન તરફ ભાગ્યા હોવાની વિગતો જાણવા મળતા અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર નાકાબંધી ગોઠવી દેવાઈ હતી. જો કે ગુજરાતની હદ વટાવી રાજસ્થાનમાં ઘૂસી ગયેલા આ શખ્સોને પિંડવાડા નજીકના કોદલા ગામથી આબાદ રીતે ઝડપી લેવાયા છે. ગુજરાત પોલીસે ડમ્પર તસ્કરોનો પીછો કરી રાજસ્થાન પોલીસની મદદથી આ ઓપરેશનને પાર પાડી ડમ્પર ચોરોને ઝડપી લઈ પિંડવાડા પોલીસના હવાલે કર્યા હતા. જોકે દાંતા તાલુકામાંથી ડમ્પરોની ચોરી કરી ભાગી રહેલા આ શખ્સોએ પોલીસથી બચવા આડેધડ ડ્રાઇવિંગ કરી સ્વરૂપગંજ ટોલ પ્લાઝા સહિત ઘણા વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. આટલું ઓછું હોય તેમાં શખ્સોએ અમીરગઢ નજીક પોલીસ વાનને પણ ઉડાવી દેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
જેથી આ ઘટનામાં રાજસ્થાનથી ઝડપાઈ ગયેલા શખ્સોને પિંડવાડા પોલીસે લઈ જવાયા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ દાંતા પોલીસ મથકમાં ડમ્પર ચોરીનો ગુનો નોંધાયો છે. ત્યારે પોલીસની ગાડીને ઉડાવી દેવાનો પ્રયાસ કરવાના મામલે અમીરગઢ પોલીસે પણ આ શખ્સો વિરુદ્ધ ખૂની હુમલાનો કેસ દાખલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રાજસ્થાનની પિંડવાડા પોલીસે પણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હોવાના અહેવાલો મળ્યા છે. ગુજરાત સે કોઈ ડમ્પર ચોરી કરકે મુલજિમ યા નાકાબંધી તોડતે હુએ આ રહે થે જિસ પર કંટ્રોલ રૂમ કી ક્વિસ્ટી કે અનુસાર નાકાબંધી કી ગઈ જિસમે થાણા કે પરસ સિંહ એએસઆઈ વ સુલતાન સિંહ હેડ કોન્સ્ટેબલ દો ગાડિયાં એક હાઈવે મોબાઈલ કી ઓર એક થાણે કી ઇન ગાડી સે નાકાબંધી કર રહે થે જો નાકાબંધી સ્વરૂપગંજ ટોલ સે નાકાબંધી તોડતા હુઆ વો જો ડમ્પર થા જો ચોર અજ્ઞાત ચોર ભગા કે લેકે જા રહા થા જો આગે કોદરલા પેટ્રોલ પંપ સે વાપસ મોડ કે ફિર પુલિયા કે પાસ મેં ઉસકો ગાડી કો રુકવાયા ગયા ઘેરાબંધી કરકે ઓર ફિર મુલજિમ ક્યા ભગને કે પ્રયાસ મેં ઉસકો દસ્તયાબ કિયા ગયા જો નામ પતા પૂછા તો અપના નામ દિનેશ બિશ્નોઈ બતાયા જિસકો ગિરફ્તાર કિયા ગયા ઓર જો ચોરી કા ડમ્પર થા વો ભી કબજા પુલિસ લિયા ગયા ઓર ઇસકી અગ્રિમ અનુસંધાન સુમેર સિંહ નિરીક્ષક પુલિસ થાનાધિકારી પિંડવાડા એસપી સાહેબ કે આદેશાનુસાર કર રહે હૈ ઓર જો મુલજિમ હૈ ઉસકે વિરુદ્ધ મેં રાજકાર્ય બાધા સરકારી સંપત્તિ કો નુકસાન પહોંચાને વ ચોરી કા ડમ્પર ચુરા કર ઇસકે વિરુદ્ધ મેં મુકદમા દર્જ કિયા ગયા હૈ અગ્રિમ અનુસંધાન જારી હૈ. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. લોક રક્ષક દળની ભરતી માટેની પરીક્ષા 6 જાન્યુઆરીએ ફરી લેવાની રાજ્ય સરકારની જાહેરાત બાદ અરજદારો માટે બીજી મુશ્કેલી. એક જ દિવસે અને એક જ સમયે લોક રક્ષક દળ સાથે રેલવે પોલીસ ફોર્મ માટેની પરીક્ષા લેવાના અણધડ આયોજનથી અરજદારો મૂંઝવણમાં. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ રિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 89805-57303. હવે મુંજાશો નહીં. ખેતી પાકને રોગ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. ચાલો 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 ડીસામાં ધ આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોગ મહોત્સવનું આયોજન થઈ રહેલ છે, જેમાં ઇન્ટરનેશનલ યોગ ગુરુ શ્રી શૈલેશજી રાઠોડ દ્વારા આપણને યોગ, ધ્યાન, પ્રાણાયામ શીખવવામાં આવશે. આ 5 દિવસીય યોગ મહોત્સવમાં પધારવા આપ સર્વને ભાવભીનું આમંત્રણ છે. યોગ મહોત્સવ તારીખ 3 જાન્યુઆરી 2019 થી 7 જાન્યુઆરી 2019. સમય સવારે 5:45 થી 7:45 સુધી. સ્થળ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ, ડીસા. આપનું નામ રજીસ્ટ્રેશન કરાવી પાસ મેળવી લેવા ફરજિયાત છે. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર.
હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22. ત્યારબાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા ખાતે સામાજિક સમરસતા મંચ દ્વારા આયોજિત ત્રીજો 51 કુંડી મહાયજ્ઞ પણ આજે સુખરૂપ સંપન્ન થયો હતો. ધાનેરા ખાતે સામાજિક સમરસતા મંચ દ્વારા 3 જગ્યાએ 51 કુંડી મહાયજ્ઞનું આયોજન સફળતાપૂર્વક પાર પડાયું હતું. સમાજમાં એકતા અને ભાઈચારો વધુ મજબૂત થાય તે માટે ધાનેરા શહેરમાં ખાતે અગાઉ કેશવ વસ્તી અને માધવ વસ્તીમાં સમરસતા યજ્ઞનો સંપન્ન થયા બાદ આજે શિવાજી વસ્તી ખાતે વિશાળ જનમેદનીની હાજરીમાં યજ્ઞવિધિ સંપન્ન થઈ હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગત 16 ડિસેમ્બરે કેશવ વસ્તીમાં અને 23 ડિસેમ્બરે માધવ વસ્તીમાં મહાયજ્ઞ યોજાયા બાદ આજે શિવાજી વસ્તી એટલે કે ધાનેરાના આશાપુરા માતાના મંદિરે સમરસતા યજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞ પ્રસંગે સંઘના 200 પણ વધારે કાર્યકરોએ વાહન પાર્કિંગ અને ભોજન પ્રસાદ સહિતની તમામ જવાબદારી ઉઠાવી લઈ આ આયોજનને પાર પાડ્યું હતું. ધાનેરા ખાતે યોજાયેલ 3 સમરસતા યજ્ઞમાં 300 જેટલા યુગલોએ આહુતિ આપી હતી, જ્યારે 10,000 વધુ પણ લોકોએ સમૂહ ભોજનનો લાભ લઈ જાતિના દૂષણને દૂર કર્યું હતું. સમરસતા મંચ ધાનેરા દ્વારા આપણા ધાનેરા નગર અને તાલુકાના કુલ 3 મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું. એમાં 3 વસ્તીને અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. 3 પહેલો કાર્યક્રમ 16, બીજો કાર્યક્રમ 23 અને ત્રીજો કાર્યક્રમ આજે 30 રોજ યોજવામાં આવ્યો. તેમાં લગભગ 200 વધુ કાર્યકર્તાઓએ તનતોડ મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને લગભગ 300 જેટલા યુગલોએ હવનમાં બેસીને આહુતિ આપી અને કાર્યક્રમ સફળ રહ્યો અને 10,000 પણ વધુ હિન્દુ લોકોએ સાથે ભોજન કરીને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો છે અને આમાં બધા તમામ સંગઠનના કાર્યકર્તાઓએ ખૂબ તનતોડ મહેનત કરીને આ કાર્યક્રમ સફળ બનાવ્યો તે બદલ એમને હું ખૂબ 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 આભાર પાડું છું. અને ધાનેરા નગરમાં જેવા આ 3 કાર્યક્રમ થયા અને લોકોને જે પ્રમાણે પ્રેરણા મળી કે આવા કાર્યક્રમ કરવાથી લોકો નજીક આવશે અને હિન્દુ સમાજમાં સમરસતા બની રહે એવી હું આશા રાખું છું. ધાનેરા ખાતે યોજાયેલા સમરસતા યજ્ઞોમાં ધાનેરા શહેર અને તાલુકાના આગેવાનો પણ જોડાયા હતા, તેમજ સાધુ સંતોએ પણ બહોળી સંખ્યામાં હાજર રહી આશીર્વાદ પાઠવ્યા હતા. આજે આશાપુરા મંદિર ખાતે યોજાયેલા યજ્ઞમાં વાલેર મઠના મહંત સુખપુરી, થાવર મહંત વજેપુરી, જીવાણા મહંત રતનગીરી, ધાનેરા નગરપાલિકાના પ્રમુખ બળવંતસિંહ બારોટ, તાલુકા ભાજપ પ્રમુખ જગદીશભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ હરિસિંહ રાજપૂત સહિત અન્ય આગેવાનોએ પણ બહોળી સંખ્યામાં હાજર રહી યજ્ઞના દર્શન કરી રાષ્ટ્રીય એકતાને મજબૂત બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. હિન્દુ સમાજની વિવિધતામાં કાળક્રમે જે ભેદ ઉત્પન્ન થયા છે એ ભેદને મિટાવવા માટે હિન્દુ સમાજ એક રસ બને, સમરસ બને એના માટે સંપૂર્ણ પ્રાંતમાં જે પ્રકારના કાર્યક્રમો આયોજન થયું હતું એ પ્રકારે ધાનેરા તાલુકામાં પણ સમરસતા મહાયજ્ઞ એ નામે 3 યજ્ઞનું આયોજન થયું હતું. દર અઠવાડિયે 1 મહાયજ્ઞ થાય એ પ્રકારે આ છેલ્લો મહાયજ્ઞ આજે પૂર્ણ થયો છે. ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા, રાષ્ટ્રપ્રેમી જનતાએ ભાગ લીધો છે. સંતો મહંતોએ પણ ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે અને કાર્યકર્તાઓએ પણ ખૂબ સારી જહેમત ઉઠાવીને આ કાર્યક્રમ સફળ થાય એના માટેના પ્રયત્ન કર્યા છે. 3 કાર્યક્રમમાં 10,000 ઉપરાંત હિન્દુ સમાજના બધી જ જ્ઞાતિના આગેવાનોએ અને સમાજે ભાગ લીધો છે. ખૂબ જ સારા કાર્યક્રમમાં એક સારું વાતાવરણ સમાજની અંદર ઊભું થયેલું દેખાય. ગુજરાતમાં સૌથી વધુ ગરમી અને સૌથી વધુ ઠંડી બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પડતી હોય છે, ત્યારે આ વર્ષે ડીસામાં ઠંડી પાછલા કેટલાક વર્ષોના રેકોર્ડ તોડી રહી છે અને દિવસે ને દિવસે તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. આ વર્ષે ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે ઠંડીએ પોતાનો મિજાજ બતાવવાની શરૂઆત કરી દીધી હતી અને છેલ્લા 15 દિવસથી સતત ઠંડીનું જોર વધતા તેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે. આજે તાપમાનનો પારો છેલ્લા 3 સૌથી નીચે ગગડીને 7.5 નોંધાયો હતો. તાપમાનમાં આવેલા આ ઘટાડાના પગલે ડીસામાં જનજીવન પર ઘેરી અસર પડી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે હિમવર્ષા થતા ઉત્તર દિશા તરફથી આવતા ઠંડા પવનોના લીધે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને હજુ પણ આગામી સમયમાં તાપમાનનો પારો નીચે જવાની સંભાવના હોવાથી ડિસાવાસીઓને વધુ ઠંડી સહન કરવાની તૈયારી રાખવી પડશે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડી અને સૌથી વધુ ગરમી બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પડતી હોય છે, ત્યારે આ વખતે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ઠંડીએ પાછલા 3 વર્ષના રેકોર્ડ તોડી નાખ્યા છે. ડીસામાં આજનું લઘુત્તમ તાપમાન 7.5 ડિગ્રી જેટલું નોંધાયું છે. આમ તો જોઈએ જઈએ તો આ વર્ષે શરૂઆતથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે તાપમાનનો પારો ગગડી અને લગભગ 7.5 સુધી પહોંચી જતા જનજીવન ઠપ થઈ ગયું હતું, ત્યારે આગામી સમયમાં પણ હજુ પણ ઠંડીનો પારો નીચે જવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. ધાનેરા તાલુકાના ધાવર ગામની ભીલવા શાળાના 150 જેટલા બાળકોને ગામના સેવાભાવી યુવાને ગરમ સ્વેટરનું વિતરણ કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલ કડકડતી ઠંડીમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવતા બાળકોને ઠંડી સામે રક્ષણ મળે તે માટે થાવર ગામના સેવાભાવી યુવાન સુરેશભાઈ જોશીએ થાવર ગામની ભીલવા શાળાના 150 જેટલા બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કર્યું હતું. ધાનેરા તાલુકાના થાવર ગામે આદિવાસી સમાજના લોકો મોટા પ્રમાણમાં રહેતા હોય આ શાળાનું નામ ભીલવા શાળા પડાયું છે, ત્યારે આ શાળામાં ભણતા ગરીબ પરિવારોના 150 જેટલા બાળકો ઠંડીમાં ડબલ કપડાં પહેરીને આવે છે અથવા તો શનિવારે વહેલી સવારે શાળાએ આવવાનું ટાળતા હોય છે, ત્યારે આ બાળકોને ઠંડીમાં કોઈ તકલીફ ન પડે અને બાળકો અભ્યાસ માટે આવે તે માટે આ ગામના સેવાભાવી સુરેશભાઈ જોશીએ શાળાના તમામ બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે થાવર સેન્ટરના CRC વસરામભાઈ, મુખ્ય શાળાના આચાર્ય ઈશ્વરભાઈ પટેલ તેમજ ભીલવા શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ જાનીને દાંતાનું સન્માન કરી તેમની ભાવનાને બિરદાવી હતી. આ પ્રસંગે સુરેશભાઈએ જણાવ્યું હતું કે મંદિર જવા કરતા આવા બાળકોની મદદ કરીએ તો એ પ્રાર્થના ભગવાન પણ તુરંત સાંભળે છે. અમારો ભીલવાસ પ્રાથમિક સ્કૂલ ના બાળકો જે અહીંયા છે, આ મોટાભાગના બાળકો અમારી આ સ્કૂલને અમે પસંદ કરીએ છીએ. એનું મેઇન કારણ એક છે કે આટલા 150ની સંખ્યામાં જે બાળકો ભણે છે, અમને એક પણ વાલી કદાચ એવો નહીં હોય કે એમનો વાલી નોકરી કરતો હોય અથવા તો કોઈ સારી પોસ્ટ કે સારા ધંધા ઉપર હોય. બાળકો જરૂરિયાતમંદ છે અને આ બાળકોને જરૂરિયાત પણ હોય છે, અને સાથે સાથે હું પોતે આ જે બાળકો છે આ નાના બાળકોને ભગવાનનું સ્વરૂપ માનું છું. એટલે નાના બાળકો જેવી રીતે આપણે મંદિરમાં જઈએ અને ભગવાનને પ્રસન્ન કરતા હોઈએ છીએ, ત્યાં નાના બાળકો જ્યારે ખુશ થાય છે એટલે એક પ્રકારનો આનંદ થાય છે અને ખુશી વ્યક્ત થાય છે. દાન પુણ્યનો તહેવાર ગણાતો ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા ધર્મપ્રેમી લોકોએ અબોલ જીવો માટે સેવાકીય કામોના શ્રી ગણેશ કરી દીધા છે, ત્યારે ભાભર ખાતેની અયોધ્યા નગર સોસાયટીના મહિલા મંડળની બહેનોએ પણ જાતે જ ફાળો એકત્ર કરી શ્વાનો માટે 80 કિલો ચૂરમાના લાડુ તૈયાર કરાવ્યા છે. આ લાડુ ભાભરના દરેક વિસ્તારમાં પહોંચાડવામાં શ્વાનોને પીરસવામાં આવશે. જરૂર પડે વધુ લાડુ બનાવવાની પણ આ સેવાભાવી મહિલાઓએ તૈયારી દર્શાવી છે. સાથે સાથે બધી બહેનો ભેગી મળી અને એવું વિચાર કર્યો કે બે વર્ષથી આપણે લાડા બનાવી છીએ તો આપણે ત્રીજું વર્ષે પણ બનાવીએ, એમ સાથે મળીને સૌએ ઘરે ઘરે જઈને 200-200 રૂપિયા ઉઘરાઈ અને સૌએ સાથે મળીને 50-60 કિલો લાડવા બનાવ્યા છે કૂતરાઓ માટે. સારું ડીસા તાલુકાના જૂના ડીસા ગામે કાર્યરત જીવનધારા મહિલા મંડળની બહેનોએ પણ ઉત્તરાયણ પ્રસંગે ફાળો એકત્ર કરી અબોલ શ્વાનોને ઠંડી સામે રક્ષણ આપવા લસપસ્તા લાડુ તૈયાર કર્યા છે. આ લાડુ ગામની ગલીએ ગલીએ શ્વાનોને પીરસાઈ રહ્યા છે. જીવનધારા મહિલા મંડળની બહેનો ગામના વિવિધ વિસ્તારોમાં ભજન સત્સંગ જેવી ધાર્મિક પ્રવૃત્તિ સાથે અબોલ ગાયોને ઘાસનું નિરણ કરવા જેવા સેવા કાર્યો કરી અબોલ જીવો માટે સરાહનીય કામગીરી કરી રાહ ચીંધી રહી છે. ગુજરાતમાં અગાઉ લોકરક્ષક ભરતીની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા રદ કરાયા બાદ આગામી 6 જાન્યુઆરીએ ફરીથી લેવાનાર પરીક્ષા માટે હજારો વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે, કારણ કે આ દિવસે એક જ સમયે રેલવે પોલીસના ફોર્મની પણ પરીક્ષા છે, જેથી હજારો વિદ્યાર્થીઓને ગમે તે એક જ પરીક્ષા જતી કરવી પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. સરકારે પરીક્ષાની તારીખો જાહેર કરતી વખતે ધ્યાન ન રાખવાના કારણે હજારો વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં જાય તેવો ઘાટ ઘડાયો છે. ગુજરાતમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાના લોકરક્ષક પરીક્ષાના પેપર લીક થતાં પરીક્ષા રદ કરાઈ હતી. ત્યારબાદ સરકારે તારીખ 6 જાન્યુઆરીએ પરીક્ષા લેવાની નવી તારીખ જાહેર કરી હતી. જોકે આ જ દિવસે રેલવે ભરતી બોર્ડ દ્વારા રેલવે પ્રોટેક્શન ફોર્સની પરીક્ષા લેવાનાર છે.
ત્યારે હજારો વિદ્યાર્થીઓ બંને પરીક્ષાઓ એકસાથે આવતા મૂંઝવણમાં મુકાઈ ગયા છે. બંને પરીક્ષાઓ એક જ દિવસે અને એક જ સમયે આવતા, તેમજ વિદ્યાર્થીઓને અલગ અલગ શહેરોમાં સેન્ટર ફાળવવામાં આવતા, હવે એક પરીક્ષા વિદ્યાર્થીઓને જતી કરવી પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે. વિદ્યાર્થીઓએ આ બાબતે સરકારે ધ્યાન ન રાખ્યું હોવાના કારણે તેઓની મહેનત પાણીમાં ગઈ હોવાનું જણાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ રેલવેની પરીક્ષા આપવા છેલ્લા કેટલાક મહિનાઓથી મહેનત કરી રહ્યા છે, જ્યારે પરીક્ષા ફી પેટે રૂપિયા 500 પણ ભર્યા હતા. જોકે આ જ દિવસે લોકરક્ષક ભરતીની પરીક્ષા આવતા વિદ્યાર્થીઓની ફી પણ બગડી, ઉપરાંત મહેનત પાણીમાં ગઈ છે. તેથી હવે વિદ્યાર્થીઓ શું કરવું તેની મૂંઝવણમાં મુકાયા છે. સરકાર આગામી સમયમાં આ બાબતનો ખ્યાલ રાખે તો વિદ્યાર્થીઓને મળેલી તક જળવાઈ રહે અને તેઓનું ભવિષ્ય પણ ન બગડે. આથી હવે આ બાબતે સરકાર કંઈક કરે તે વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે. મારું નામ ચૌધરી દિનેશભાઈ અજયભાઈ. મેં રેલવે પોલીસ અને ગુજરાત પોલીસ બંનેમાં ફોર્મ ભર્યા છે અને બંનેની જગ્યાએ અમને અલગ અલગ ફાળવી છે. તો અમે બંનેમાંથી એક જગ્યાએ અમે જઈ શકીએ એમ નથી. એક ગાંધીનગર, એક અમદાવાદ છે અને એક હિંમતનગરમાં છે. તો આવા તો કેટલા વિદ્યાર્થીને આવું થતું છે. અમને રેલવેમાં તો 500 રૂપિયા ફી રાખેલી છે. તો અમારા 500 રૂપિયા લગભગ 2-3 દિવસની મજૂરી અમારે જતી કરવી પડે છે આના માટે થઈને. કેવી તૈયારી કરી હતી? તૈયારી અમે ઘણી સારી રીતે કરેલી, પણ હવે અફસોસ કે અમે એક જ એક્ઝામ આપી શકશું. મારે રેલવે પોલીસ અને ગુજરાત પોલીસની બંને પરીક્ષા એક જ દિવસે સાથે આવી છે અને હવે મારે શું કરવું? એક ગમે તે પરીક્ષા જતી કરવી પડશે અને એક પરીક્ષા આપવી પડશે. આના માટે સરકારે થોડું વિચારવું જોઈએ કે બંને પરીક્ષાઓ અલગ અલગ સમય આપે, કાં તો એક અમુક દિવસો પછી આપે તો સારું કહેવાય એમ. બનાસકાંઠામાં હાલ 1000 પણ વધુ પરીક્ષાર્થીઓ પોલીસ અને રેલવેની પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યા હતા, પરંતુ બંને એક જ દિવસે પરીક્ષા આવતા અને એક જ સમયે હોવાથી લોકોના પરીક્ષા ફોર્મના નાણાં અને મહેમત બંને વેડફાયું છે. ત્યારે સરકાર આ બાબતનો ખ્યાલ રાખે તેવું પરીક્ષાર્થીઓ ઈચ્છી રહ્યા છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. નવા ખ્રિસ્તી વર્ષની વધામણીના નામે આવતીકાલ 31 ડિસેમ્બરની રાત્રે દારૂની પાર્ટીઓ માણવા ઉત્સુક લોકોને દારૂબંધીનું ભાન કરાવવા પોલીસ તંત્ર એક્શનમાં. બનાસકાંઠાની બોર્ડર ઉપર સઘન વાહન ચકાસણી સાથે હોટલો અને ફાર્મ હાઉસોમાં પણ ઓચિંતી ચકાસણી કરવા પોલીસની ટીમો સક્રિય. ડીસા પંથકમાં પાક નિષ્ફળ સહાયના ફોર્મ ભરવાના નામે લાભાર્થીઓના ખિસ્સા ખંખેરતા તત્વો સામે તંત્રનું ઢીલું વલણ. એલઈડી બલ્બ ખરીદ્યા વગર પણ બાકી રકમ વસૂલવાના વીજ તંત્રના કારસાથી વીજ ગ્રાહકો લાલઘૂમ. દાંતા વિસ્તારમાંથી ડમ્પરની ચોરી કરી ભાગેલા શખ્સોને રાજસ્થાનના પિંડવાડા નજીકથી ઝડપી લેવાયા. એક જ ગુનામાં ડમ્પર ચોરો સામે દાંતા, અમીરગઢ અને પિંડવાડા પોલીસે ગુના દાખલ કરી હાથ ધરી કાર્યવાહી. લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષા 6 જાન્યુઆરીએ ફરી લેવાની રાજ્ય સરકારની જાહેરાત બાદ અરજદારો માટે બીજી મુશ્કેલી. એક જ દિવસે અને એક જ સમયે લોકરક્ષક દળ સાથે રેલવે પોલીસ ફોર્મ માટેની પરીક્ષા લેવાના અણધડ આયોજનથી અરજદારો મૂંઝવણમાં. તો હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં જ રજા આપશો. નમસ્કાર.